બગસરા પાસેના પીઠડિયા ગામે દાતાઓના સહયોગથી સ્મશાન ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્મશાન ગૃહની અંદર કથાનું પણ આયોજન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડિયા ગામે દાતાઓના સહયોગથી સ્મશાન ગૃહ લોકાર્પણ સત્યનારાયણ ભગવાનની કથા યોજને કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સરપંચ સૈજલબેન નાકરાણી દ્વારા સૌનું સ્વાગત કર્યું હતું, તેમજ ચંદુભાઈ નાકરાણી અને પંચાયતના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્મશાનના મુખ્ય દાતા જયંતિભાઈ એમ કોબારુના વરદ હસ્તે પુષ્પોથી વધાવીને સ્મશાન ગૃહનું પીઠડિયા ગામના લોકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ ગામના અગ્રણી ગોપાલભાઈ ભટ્ટી અને તેમના ટીમ દ્વારા દાતાશ્રીઓને શાલ મોમેન્ટો શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં દેવચંદભાઈ સાવલિયાનું ભાવભર્યું સન્માન તેમજ સરદાર પટેલ યુવા ગ્રુપ તરફથી પણ રૂમ બનાવી આપેલ છે. તો આ તકે આ યુવા ગ્રુપનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ ચંદુભાઈ નાકરાણી અને તેની ટીમ દ્વારા આ કાર્યક્રમ માટે ખૂબ જ જહેમતથી સફળ બનાવવામાં આવેલ. અને અત્યાર સુધીમાં જે કાંઈ મેં પૈસા વાપરેલ છે તે એક સ્મશાન અને એક પરબ શા માટે, કે પરબ છે એ પણ એવરેજ દરેક પબ્લિકને ઉપયોગી થાય અને સ્મશાન છે એ પણ દરેક પબ્લિકના દરેક કોમને ઉપયોગી થાય. કોઈ પર્ટિક્યુલર મારી કોમ માટે કે હું કરવામાં કોઈ બી રાજી નથી, હંમેશા લોકોના હિતમાં લોકોના ઉપયોગમાં જે આવે એવો કાર્ય કરી અને એમાં જ પૈસા વાપરવા એવો મારો સિદ્ધાંત છે. બીજી વાત, હું ક્યાંય મંદિરમાં પૈસા નથી દેતો, જે કાંઈ ખર્ચ કરું એ આવવામાં જ કરું છું. મારા ગામની અંદર આજે આયોજન હતું સ્મશાન. સ્મશાનની અંદર એક અમારા ગામના રાજકોટથી જે માણસ અહીંથી નિહરતો બગસરા જતો, એ માણસે જોયું કે આ ગામની અંદર પાણીનો અભાવ હશે, પાણીની સુવિધા નથી, એ માણસે પાણીનું પરબ બનાવી દીધું અને એ માણસે અત્યારે સ્મશાનની અંદર બે સ્મશાન સાપરી બનાવી દીધી. તેના બદલ અમે સ્મશાનની અંદર કથાનું આયોજન કરેલું હતું અને તમામ દાતાઓને, જે સ્મશાનના દાતા છે, રામજી મંદિરના દાતા, તેનું આયોજન કરેલું સન્માન, તે બદલ તમામનું સન્માન કર્યું અને તમામ દાતાનો હું આભાર માનું છું. અશોક મણવાર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.